તો ચાલો મિત્રો જય શ્રી કૃષ્ણ આજે હું ઠંડો કોકો બનાવવાની છું તો એના માટે મેં પાંચસો ગ્રામ દૂધ લઈ લીધું છે દૂધને ઉકાળવા મૂકી દીધું છે અને એક વાડકાની અંદર મેં દોઢ ચમચી જેટલો કોકો પાવડર લઈ લીધો છે અને એક ચમચી કોર્નફ્લોર લઈ લીધો છે હવે આની અંદર ઠંડુ દૂધ ઉમેરી લેવાનું છે અને આ પાવડરને સારી રીતે મિક્સ કરી લેવાનું છે પાવડર સારી રીતે મિક્સ કરી લઈશું જેથી ગાંઠા ના રહે ત્યાર પછી હવે આ દૂધની અંદર મેં ચાર ચમચા જેટલી ખાંડ ઉમેરી લીધી છે જો તમને ગળ્યું વધારે પસંદ હોય તો વધારે ઉમેરી શકો છો હવે આ ખાંડ ઉમેરીને સારી રીતે દૂધને ઉકાળવા દઈશું ત્યાર પછી હવે કોકો પાવડરવાળું મિશ્રણ જે આપણે તૈયાર કર્યું હતું તે એડ કરી લેવાનું છે ત્યાર પછી એ સારી રીતે દૂધને ઉકાળવા દઈશું દૂધ સારી રીતે ઉકળે ત્યાર પછી એને આપણે સારી રીતે સતત આવી રીતે ચમચાની મદદથી હલાવતા રહીશું જેથી નીચે ચોંટે નહીં કોર્નફ્લોર સારી રીતે ચડી જાય ત્યાર પછી હવે આપણે એની અંદર એક ચમચી જેટલો કોકો ચોકલેટ ડાર્ક ચોકલેટ મેં ઉમેરી લીધી છે એક ચમચી જેટલી ઉમેરી લઈશું ત્યાર પછી સારી રીતે મિક્સ કરીને એને પંદરથી વીસ મિનિટ માટે ઉકળવા દઈશું અને ત્યાર પછી હવે એને ત્યાર પછી હવે આપણે એને ફ્રીઝમાં મૂકીને ઠંડુ કરી દઈશું હવે એને સર્વ કરી લઈશું તો તૈયાર છે ઠંડો ઠંડો કોકો તો તમે જોઈ શકો છો મિત્રો કોકો તૈયાર થઈ ગયો છે તો મારી આ ચેનલને તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને મને કોમેન્ટ કરીને કહેજો મારા વિડીયો તમને કેવા લાગે છે